સાંભળો છો, કઈક તો બોલો. તારા કારણે જ તારા ભાઈ ની આ હાલત થઈ છે. સાચી વાત છે નરસિંહ, હવે બહુ થયું, ત્યાં સુધી તું તારા ભાઈ ભાભી નામ તકલીફ આપતો રહીશ. મને લાગે છે મને આ વેશમાં જોઈને તને બહુ ઊંડો આઘાત લાગ્યો છે. હા, પહેલા જોયેલી વ્યક્તિને અલગ જ રૂપમાં જુઓ તો ક્ષણિક આઘાત તો લાગે, પણ આઘાત કરતા વધારે આનંદ થઈ રહ્યો છે. તમારું આ રૂપ જોઈને સમજાઈ ગયું કે તમારા દુઃખના દિવસો જતા રહ્યા, તારીની કૃપા થઈ. અરે કૃપા તો તારી થઈ છે મારા પર નરસિંહ, અમારા પર દયા ખાઈને તે મારી ગરીબી દૂર કરી. મેં તમને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, હું તો નિમિત્ત માત્ર હતો, પણ તમારા દિવસો બદલાઈ ગયા એ જાણીને બહુ આનંદ થયો. એ દિવસે તો તમે ઉતાવળમાં હતા તો જતા રહેલા, પણ આજે જો તમારી પાસે વખત હોય તો મારા ઘરે ચાલો. આમ પણ સાંજ થવા આવી છે, મારા ઘરે રાત રોકાઈ જજો, ને કાલે સવારે આપણે બંને સાથે પેઢીએ જઈશું. ભજનલાલ શેઠને પણ તમે મળી લેજો. હવે એને મળીને હું શું કરું? એમને એવું લાગે છે કે તમે ધોકડા આપવા માટે પાછા નહીં આવો, પણ મને તો પૂરો વિશ્વાસ હતો કે તમે આવી ગયા. ચાલો મારા ઘરે ચાલો. બેના તું જાને પહેલા તો જોતો નથી, હું કેવી રીતે સાફ કરવા જો? સમજો, હું જમવાની તૈયારી કરી રહી છું. એક કામ કર ભઈલા, તું ઓછળ બદલી લેને, હા, પછી હું બધું સાફ કરી નાખીશ. અને હા, હુફાળા પાણીથી તારા બનેવીનું શરીર પણ સાફ કરી દેજે. હા, કોણ હું? એ ના 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 બેના, એ બધું મને નહીં ફાવે. ના એટલે બેના, મારે બામણને નવડાવવાનો છે અને મારે પણ નવું જ પડશે ને. આજો અરે તને ખબર છે, કાલે બામણને ગોમતીને ત્યાં સુવડાવ્યો તો મારે એનું પણ જવાનું ને પહેલા, એટલે બનેવીલાલને તું નડાવી દે ને. હે, હું અહીંયા ઘરના કામ કરું કે તારા બનેવીને સંભાળું? નરસિંહની સામે તો બહુ મોટા ઉપાડે બોલ્યો હતો કે અમે બંને બધું કરી લઈશું, હવે શું થયું? બેના તને ખબર છે, બનેવીલાલનું ધ્યાન રાખવામાં હું આખી રાત ઊંઘ્યો નથી. જો હજી બગાસા આવે છે. મારી પણ મનસ્કે જ આંખ લાગી હતી, હું પણ નથી સુતી, હવે શું કરું? જો ને બેના, આપણે બંને દિવસ રાત હેરાન થઈ રહ્યા છે ને એ બંને આરામથી સુતા હોય છે. બેના, નરસિંહને બહુ હરખ છે ને બનેવીલાલની સેવા કરવાનો. કાના આશુ, કોરા પાના પર નરસિંહના નામની સહી અને એની નીચે તમારું નામ લખ્યું છે, એટલે ભક્તિના નામની નીચે તમારું નામ. તમે એમ સમજો કે આ પાના નરસિંહનું જીવન છે. શું નરસિંહનું જીવન આટલું કોરું છે? ના, નરસિંહના જીવનના પાના પર પ્રામાણિકતા, પરોપકાર, કરુણા, વિશ્વાસ, ભોળપણ અને સર્વકલ્યાણની ભાવના જેવા શબ્દો છે, પણ ઘણા લોકો એને વાંચી નથી શકતા, એટલે જ આ પાના કોરા લાગે છે અને લોકોને પણ નરસિંહનું જીવન નીરસ લાગે છે. આ ભાવ નીચે મારું નામ લખ્યું છે,
એનો અર્થ એ છે કે આવું જીવન જીવનાર દરેક વ્યક્તિને મારી સંમતિ છે. પણ લોકો ઈશ્વરની સંમતિને પણ નથી સમજી શકતા, એટલે જ આવા લોકોની ગણતરી મૂર્ખ લોકોમાં કરવામાં આવે છે. રાધે, નરસિંહમાં પ્રામાણિકતાનો જે ગુણ છે એની આજુબાજુના લોકોને કિંમત નથી. નકામી મારી પજવણી કરીને તમને શું મળે છે ભાભી? દિવસે ઘરના કામ કરવા માટે અંદર આવા દો છો અને ફરી રાત્રે બહાર કાઢી મૂકો છો. અમે તમારા પોતિકા છીએ, આટલા સ્વાર્થી ના બનશો. મારી સામે બોલે છે, હા, મારી સામે ચીબડી ચલાવે છે. આ ઘરની સો ગામની બહાર કાઢી મૂકીશ તને, સમજીને. મને આટલું મોટું બિરુદ આપીને પોતાની જાતને નાની ન ગણશો? મારા કરતા વધારે આદરને પાત્ર તો તમે છો કે મારા જેવા એક સામાન્ય માણસ માટે તમે પ્રામાણિકતા દાખવી અને આટલો મોટો અન્યાય થતો અટકાવ્યો. નરસિંહ, સાચું કહું ને તો હું તને પાઠ ભણાવવા આજે તારી પાસેથી હું રૂપકા માનવતા ને વિશ્વાસના પાઠ શીખીને જઈ રહ્યો છું. ધન્ય છે નરસિંહ, હું ધન્ય છું. આ નરસિંહ તમારા તળાજાનું મોતી છે, પણ આ તમને કોઈને એની કિંમત. માણસની ધન સંપત્તિ એનું પહેરવેશ જોઈને આપણે એનું મૂલ્ય આંકીએ છીએ, પણ હકીકતમાં જ્યારે માણસની પ્રમાણિકતા, વિશ્વાસ, માણસાઈ, ભક્તિ આ બધું જોઈને આપણે જ્યારે એની કિંમત આપશું ત્યારે આ નરસિંહ જેવા માણસોનું સાચું મૂલ્ય થશે. કોણ જાણે ક્યાં સુધી આમ જ ખાટલે પડ્યા રહેશે. આમની સેવા કરી કરીને તો હવે હું પણ કંટાળી, હવે મારી એ ધીરજ ખૂટી ગઈ છે. પેના પેના પેના, અયે મૂંગો રે ને, માંડ માંડ સુતા છે, જાગી જશે તો પેલું કરો ને આ આપો ને લોહી પી જશે. ચૂપ રે બેના, જ્યાં સુધી બનેવીલાલ સાજા નહીં થઈ જાય ત્યાં સુધી પેલા ત્રિકમદાસ શેઠે તાસ પેઢીની જવાબદારી નરસિંહને આપી દીધી છે. બનેવીલાલની જગ્યાએ મને આપવી જોઈએ પેઢી. નરસિંહ જોને, નરસિંહ આપણા જીવનમાં પાટલાગોની જેમ એવો ચોટી ગયો છે કે ઉખાડવાનું નામ જ નથી લેતો. અને પેલી માણેક ઘરમાં દૂધ પીતા પીતા ક્યારે નાગણ બની ગઈ એ ખબર જ ના. સાચે જ બેના, જેવા નરસિંહની નજીક જઈએ કરીને ફૂફાડા મારીને બીક બતાવે છે. મન તો થાય છે કે બંને જણાને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકો. અનેવીલાલ જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી આ ભૂલ કરવાનું વિચારતી પણ નહીં. તને તો ખબર છે આપણે બનેવીલાલની નજીક પણ જઈએ તો ચિતરી ચડે છે,